બે દિવસ પહેલા જ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાણી અંગે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરકરસપૂર્વક ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને પાણીનો બિલકુલ વેડફાટ ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી મીટિંગ થયાના બીજા જ દિવસે વરાછા વિસ્તારમાં રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા ઝોન ઓફિસની સામે જ ટીપી આઠમાં રસ્તા પર પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી જેમાં મજૂરો દ્વારા રોડ પર ઘીસી મારવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ કામગીરી દરમિયાન જ રસ્તા પર પાણીની લાઇનમાં ભંગાણ થઈ જતા પાણી લીકેજ થવા લાગ્યું હતું જેમાં આ કામગીરીમાં ઝોન લેવલે કે કોન્ટ્રાક્ટરના કોઈપણ જવાબદાર અધિકારીઓ હાજર ન રહ્યા હતા તે અંગે કોર્પોરેટર વિજય પાનસરિયા દ્વારા અંગે કોન્ટ્રાક્ટર પી દાસને આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા પાણીની લાઇનમાં તો ભંગાણ થયા કરે તેવા જવાબ આપી દીધા હતા અને તેના રિપેરિંગ માટે મનપા કમિશનર પણ ચોવીસ કલાકનો સમય આપે છે એટલે રિપેરિંગ થઈ જશે તેવા જવાબ અપાયા હતા વરાછા ઝોનના વિસ્તારમાં બપોરે બારથી ચાર વાગ્યાના સમયમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને બપોરે જ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાડ થઈ ગયું હતું અને રસ્તા પર જ પાણી પાણી થઈ ગયું હતું ત્યારબાદ સાંજે હાઇડ્રોલિક વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી